हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सबनु स्वागत छे हरि सर इंग्लिश चैनल नी अंदर। आज आप भणीशुं धोरण 11 इंग्लिश, एम जो यूनिट 4 एनो रीड 2 जेनु नाम छे योग फॉर हेल्थ, एनो भाग 2 एटले के स्वास्थ्य माटे योग। आगळना वीडियो नी अंदर आपणे जोयुं के योग जे छे ए आपणी शारीरिक मानसिक साथे साथे अपन आध्यात्मिक शक्ति जे छे ए पूरी पाड़े छे, फायदो करावे छे। अपना स्नायु सांधाओ मज्जा अस्थितंत्र आ बधा माटे फायदाकारक छे। हृदय माटे पण एटलुं ज सारुं छे, लोहीनुं परिभ्रमण करावे छे। चेतातंत्र जे छे, श्वसनतंत्र जे छे, आ बधा जने मदद करे छे अने कार्यान्वित राखे छे। ताण चिंता घटाड़े छे। अनिद्राथी पीड़ाता होय तो योग आपणने सारी रीते ऊँघवामां पण मदद करे छे अने मानसिक अने शारीरिक समस्याओ जे छे ए उकेलवामां पण आपणने खूब ज मददरूप छे। अने योग जे छे भारतनुं सौथी प्राचीन विज्ञान छे। आनी पहेला रीड 1 ની અંદર આપણે માઇન્ડ બોડી મેડિસિનમાં એ પણ જોયું હતું કે માણસ જે શારીરિક અને માનસિક રોગથી પીડાતો હોય છે, તો આજના વિડીયોની અંદર જે યોગ ફોર હેલ્થ, સ્વાસ્થ્ય માટે જે યોગ છે, એવો જ એક આપણે તમારા માટે જે યોગ જે કહેવાય, જેને બધા લોકો જાણતા હોય છે, જેનું નામ છે સૂર્ય નમસ્કાર, એ કઈ રીતે કરવા અને આપણને કઈ રીતે ફાયદાકારક છે, યોગનું જે એક સ્વરૂપ એટલે કે સૂર્ય નમસ્કાર, એમાં કેટલા આસનો છે, કઈ કઈ સ્થિતિ છે, કઈ કઈ પોઝિશન છે અને કઈ રીતે કરવા જોઈએ અને એનાથી આપણને શારીરિક માનસિક રીતે કઈ રીતે લાભ થાય છે, એ બધું જ આપણે આ ભાગની અંદર જોવાનું છે। તો ચાલો વધારે સમય નહીં કરીએ, હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર, કે સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા અને બધાએ કરવા જ જોઈએ, ચાલો જોઈએ। ટેકનિકલ ધ્યાન તમને સરળતાથી સમજાય તે માટેથી મેં અહીંયા ફરી એકવાર ટેક્સ્ટબુકનું જે લેસન જે છે એને સરળતા ખાતર અલગ અલગ લાઇન્સની અંદર ગ્રાફ પાડીને, પેરાગ્રાફ નાના નાના પાડીને તમને સમજાવેલ છે। તો ચાલો જોઈએ હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર। ધેર આર 12 પોસ્ટર્સ ઓર પોઝિશન્સ ઇન સૂર્ય નમસ્કાર, કે સૂર્ય નમસ્કાર જે છે તેની અંદર 12 સ્થિતિ અથવા આસનો જે કહેવાય તે છે, મીન્સ 12 સિચ્યુએશન 12 પોઝિશન છે। ધેર બેનિફિટ્સ આર ડિસ્ક્રાઇબ ઇન ધ બ્રેકેટ્સ, કે તેમના જે ફાયદા છે, લાભ જે છે એનું પણ વર્ણન સાથે સાથે કૌંસની અંદર કરવામાં આવ્યું છે। તો ચાલો જોઈએ। નંબર 1 છે, સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ। શું કહે છે? સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર, એટલે કે તમારા પગને એક સાથે રાખી એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ, અને તમારી છાતી આગળ તમારા હાથને નમસ્કારની મુદ્રામાં ઊભા રાખો। શું કહે છે? એટલે કે તમારા પગને એક સાથે જે છે સ્ટેન્ડ વિથ યોર ફીટ રાખી એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ, અને તમારી છાતી આગળ વળેલા રાખો। વળેલા એટલે મેં નમસ્કારની સ્થિતિની અંદર ઊભા રાખો। ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી, અને તમારી આંખો બંધ કરો। આનાથી શું થશે? પ્રોમોટ્સ બેલેન્સ, એટલે કે પ્રોમોટ્સ બેલેન્સ, સંતુલન જે છે એ વધારે છે, સંતુલન જે છે એને ઉત્તેજન મળે છે, બેલેન્સ થાય છે। સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસનતંત્ર જે છે એ ગતિવંત બનાવે છે, ગતિશીલ બનાવે છે। અમુક શબ્દો જે આગળના યુનિટની અંદર આવી ગયા છે, આગળના ભાગની અંદર એકના એક શબ્દો વારંવાર રિપીટ થાય છે, એટલે આપણે બધામાં મિનિંગ લખ્યા નથી। અને બીજું કે આમાં તમને ઘણા બધા નવા જે સ્પેલિંગ જે છે શીખવા મળશે બોડીને લગતા, તો ખાસ ધ્યાન આપજો। ફરીથી લઈએ, પ્રોમોટ્સ બેલેન્સ એટલે કે સંતુલન જે છે એને ઉત્તેજન આપે છે, સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસનતંત્ર જે છે એને ગતિવંત બનાવે છે, એક્સરસાઇઝ શોલ્ડર બેક એન્ડ નેક મસલ્સ, એટલે કે શોલ્ડર એટલે ખભો, બેક એન્ડ નેક મસલ્સ, ખભો પીઠ અને ગળું જે છે એના સ્નાયુઓને કસરત કરાવે છે અને કસરત આપે છે આવું કરવાથી। નંબર 2, રેઇઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ, એટલે કે રેઇઝ યોર આર્મ્સ, તમારા જે હાથ જે છે એને ઊંચા કરો, એન્ડ શોલ્ડર અને ખભા સાથે
विथ द पाम्स टचिंग ईच अदर, એટલે કે તમારા બાવડા જે છે અધર એન્ડ બાયસેપ્સ ટચિંગ યોર ઇયર્સ, એટલે કે તમારા બાવડા એટલે કાનને અડે તે રીતે નમસ્કાર મુદ્રામાં ખભા અને માથાથી ઉપર તમારા હાથ ઊંચા કરો. ફરીથી તમારા હાથ ઊંચા કરો કે જેથી કરીને તમારું ખભો જે છે, હથેળી જે છે અને બાવડા જે છે કાનને સ્પર્શ કરે તે રીતે ઊંચા કરો. બાજુમાં આપણે પોઝિશન બતાવીશું કઈ રીતની હોય છે. સ્ટ્રેચ યોર એબડોમેન એઝ મચ એઝ પોસિબલ, તમારા હાથ ખેંચી શકાય, તમારા જે પેટના સ્નાયુઓ જે છે ખેંચી શકાય શક્ય એટલા એટલા ખેંચો એન્ડ લીન બેકવર્ડ્સ, અને પાછળની તરફ નમો અથવા તો પાછળની તરફ ઝૂકો, એટલે કે બંને હાથ ઉપર ખેંચીને પેટને જેટલું ખેંચી શકાય તેટલું ખેંચો અને પાછળની તરફ ઝૂકો. આવું કરવાથી શું થશે તો પ્રોમોટ્સ બેલેન્સ, પ્રોમોટ્સ ડાયજેશન, એટલે કે સંતુલન જે છે એને ઉત્તેજિત થાય છે, મીન્સ વધે છે. પ્રોમોટ્સ ડાયજેશન, પાચન તંત્ર તમારું જે છે એ સુધરે છે, ઝડપી બને છે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, હાથ અને ખભાના જે સ્નાયુઓ જે છે એને કસરત મળે છે, કસરત આપે છે. ટોન્સ ધ સ્પાઇન, કરોડરજ્જુ જે છે એને લચીલી બનાવે છે, ફ્લેક્સિબલ. કરોડ પ્રોમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, અને તમારા પીઠ તથા જે કુલા જે છે હિપ્સ એટલે કુલા એમાં લચીલાપણું આવે છે. ઘણા નહીં હોતા જે એવી કસરત કરતી હોય તો રબર જેવા હોય, શરીર જેમ વાળું હોય એમ વળતા હોય, તો આ બધી જે કસરત જે છે એ તેના દ્વારા થાય છે, બી સૂર્ય નમસ્કારના બીજા પોઝિશન દ્વારા. ચાલો જોઈએ આગળ. નંબર 3 છે બેન્ડ ફોરવર્ડ, આગળની તરફ ઝૂકો. એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઈડ ઓફ યોર ફીટ, અને તમારી બંને હથેળી જે છે એ પગની બાજુમાં રાખો, ઝૂકો અને હથેળી જે છે તે પગની બાજુમાં રાખો. ત્યારબાદ ટચ યોર ની વિથ ફોરહેડ, એટલે કે તમારી જે ઘૂંટણ જે છે એને કપાળ કપાળ તમારું ઘૂંટણને અડે તે રીતે સ્પર્શ કરો. એન્ડ એક્ઝેલ ડીપલી, અને ઊંડો શ્વાસ બહાર કાઢો, એટલે કે તમારા ઘૂંટણ જે છે એને તમે તમારું કપાળ અડાડો. એન્ડ એક્ઝેલ ડીપલી, અને ઊંડો શ્વાસ બહાર કાઢો. આનાથી શું થશે, પ્રોમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, લોહીનું જે પરિભ્રમણ જે છે એ વધે છે. ટોન્સ એબડોમિનલ ટ્રેક, એટલે કે એબડોમિનલ એટલે પેટના સ્નાયુઓ, પેટના સ્નાયુઓ લચીલા બને છે, કસરત મળે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, એટલે કે બેક એટલે પીઠ અને લેગ મસલ્સ, અને પગના જે સ્નાયુઓ છે એને ખેંચાણ મળે છે, ખેંચાય છે, રિલેક્સેશન મળે છે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ, એટલે કે કરોડરજ્જુ જે છે એની જે ચેતાઓ જે છે એને ક્રિયાન્વિત કરે છે, દોડાવે છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ, અને જે લસિકા ગ્રંથિઓ છે એને ઉત્તેજિત કરે છે, જાગૃત કરે છે. મીન્સ આપણે જે સવારમાં ઉઠીએ તો આપણું ચેતાતંત્ર, દિમાગ જે છે ને એ ફાસ્ટ ચાલતું થઈ જાય, લોહીનું પ્રમુખ ભ્રમણ થાય, પેટના સ્નાયુ છે એને કસરત કસરત મળે છે. આ બધું ત્રીજી પોઝિશન દ્વારા થાય છે. ત્યારબાદ છે નંબર 4 ટેક વન લેગ બેક, એક પગ જે છે પાછળ લો. એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ ઓફ વિથ પામ્સ ફોર્મ ઓન ધ ગ્રાઉન્ડ. શું કહે છે, જમીન પર હથેળીઓ ટેકવો અને એક પગ પાછળ લો અને બીજો પગ આગળ રાખો. ઝૂક્યા બાદ શું કરવાનું છે, એક પગ પાછળ લેવાનો છે અને બીજો પગ જે છે હથેળી પાસે રાખવાનો છે. રેઇઝ યોર હેડ, અને પાછું તમારું માથું ઉંચકો. એન્ડ ઇનહેલ, અને શ્વાસ લો. આનાથી શું થશે, એક્સરસાઇઝ સ્પાઇન, કે તમારી કરોડરજ્જુ જે છે એને કસરત મળે છે. સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ, અને હાથ અને કાંડાના જે સ્નાયુઓ જે છે એ ખૂબ જ મજબૂત થાય છે. આગળ જોઈએ નંબર 5 બ્રિંગ ધ લેગ દેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન, એટલે કે જે પહેલો જે બીજો પગ જે છે આગળ હતો તે પગને પાછળ લો. એન્ડ કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર, અને તમારા જે કુલા જે છે નિતંબ જે છે એ જમીનથી થોડા ઊંચા રાખો. વિથ બોથ યોર હેન્ડ્સ, તમારા બંને હાથ વડે સપોર્ટિંગ ધ બોડી ઇન અ પુશઅપ પોઝિશન, જે રીતે પુશઅપ પોઝિશન કરતા હોય તે રીતે, આપણે જે પુશઅપ એટલે જે કસરત કરતા હોય તે રીતે, દંડ કરતા હોય તે રીતે. એન્ડ એક્ઝેલ, અને શ્વાસ બહાર કાઢો.
ફરીથી બ્રિંગ ધ લેગ દેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન, એટલે કે જે પગ આગળ રાખ્યો હતો એને પાછળના પગ પાસે લઈ જાઓ. એન્ડ કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર વિથ બોથ યોર હેન્ડ્સ, અને તમારા બંને હાથથી શરીરને ટેકો આપો અને તમારા શરીરને ઉપર ખેંચો. ઉપર ખેંચો એટલે પુશઅપ પોઝિશનમાં. એન્ડ એક્ઝેલ, અને શ્વાસ બહાર કાઢો. આનાથી શું થશે? સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, લોહીનું જે પરિભ્રમણ જે છે તે ગતિશીલ બને છે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, હૃદય મજબૂત બને છે. સ્ટ્રેન્થન્સ રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, એટલે કે કાંડા અને હાથના સ્નાયુઓ પણ મજબૂત બને છે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, ડોક અને જે ખભો જે છે એને તણાવમાંથી ટેન્શનમાંથી રાહત મળે છે. તો અહીંયા હતું સૂર્ય નમસ્કાર સ્ટેપ નંબર 5. આગળ જઈએ નંબર 6ની અંદર. કહે છે લોવર યોર નીઝ, ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર પામ્સ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ એન્ડ એલ્બો બેન્ટ અપવર્ડ્સ. શું કહે છે? લોયર નીઝ, ચેસ્ટ એન્ડ ફોરહેડ, એટલે કે તમારું ઘૂંટણ, છાતી અને કપાળ નીચે નમાવો વિથ યોર પામ, હથેળી વડે, ઓન ધ ગ્રાઉન્ડ, જમીન પર, નેક્સ્ટ યોર ચેસ્ટ એન્ડ એલ્બો બેન્ટ અપવર્ડ્સ, અને તમારી છાતી જે છે અને કોણી જે છે ઉપરની તરફ વળેલું રાખો. એટલે કે તમારા ઘૂંટણ, છાતી અને કપાળ જે છે એ હથેળી વડે જમીન સાથે મક્કમતાથી દબાવો, નીચે લાવો, અને તમારી છાતી અને કોણી વળી પાછા ઊંચા કરો. એનો મતલબ ફરીથી તમારી હથેળીઓ જે છે એ છાતીની બાજુમાં રાખી જમીન પર જમાવો, અને તમારા ઘૂંટણ, છાતી અને કપાળ જે છે એને નીચે નમાવો. તમારી કોણી પાછી ઉપરની તરફ વળેલી હોવી જોઈએ. અને શું કહે છે? હોલ્ડ યોર બ્રીથ હિયર, અહીંયા તમે તમારો શ્વાસ રોકી રાખો. આનાથી શું થશે? સ્ટ્રેન્થ લેગ એન્ડ આર્મ મસલ્સ, એટલે કે તમારા પગ અને જે આર્મ એટલે હાથ એના સ્નાયુઓ જે છે તે મજબૂત થાય છે. ઇન્ક્રીઝિસ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર, એટલે કે ડોક અને જે ખભો જે છે એમાં લચીલાપણું આવે છે, વધે છે. સ્ટ્રેચિસ આર્મ્સ, શોલ્ડર્સ, નેક એન્ડ બેક મસલ્સ, એટલે કે તમારા હાથ, ખભો, ડોક અને પીઠના જે સ્નાયુઓ જે છે એને ખેંચાણ આપે છે. એક્સરસાઇઝિસ બેક મસલ્સ, પીઠના સ્નાયુઓને કસરત મળે છે. રિલીઝિસ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર, અને ડોક અને ખભો જે છે એના સ્નાયુઓ જે છે, તણાવ જે છે એમાંથી રાહત મળે છે, રિલેક્સેશન થાય છે. નંબર 7, લોઅર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી. લોઅર યોર વેસ્ટ, તમારી કમર ઝુકાવો, એન્ડ રેઝ યોર અપર બોડી, અને શરીરનો આગલો ભાગ જે છે એ ઉપર ઉઠાવો. લુક અપવર્ડ્સ, ઉપરની તરફ જુઓ. એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ, અને તમારા હાથ જે છે એ સીધા રાખો. ધેન ઇનહેલ એટ અ સ્લો પેસ, અને પછી ધીમે ધીમે શ્વાસ લો. આનાથી શું થશે? સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબડોમિનલ ઓર્ગન્સ, એટલે કે પેટના જે અવયવો જે છે એમાં ભ્રમણ જે છે એના વધારે, તમારા જે સ્નાયુઓ છે એ કાર્યાન્વિત બને. એક જગ્યાએ ફિક્સ જડ જેવા થઈ ગયા હોય, એમ ઓઇલિંગ થયું હોય તેવું થાય, એટલે કે તમારા પેટના અવયવોનું ભ્રમણ વધારે છે. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક, પાચન માર્ગને વ્યવસ્થિત કરે છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, તમારા શરીરના ઉપલા અને નીચલા ભાગને ખેંચાણ આપે છે. પ્રોમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક, પીઠના ભાગમાં લચીલાપણું લાવે છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ અ નર્વસ ઇન સ્પાઇન, અને જે કરોડરજ્જુમાં રહેલી જે ચેતાઓ જે છે એને ગતિશીલ બનાવે છે, કાર્યાન્વિત બનાવે છે. આગળ જઈએ નંબર 8, રેઝ યોર હિપ્સ, તમારા નિતંબ ઉઠાવો એટલે કે કુલા. એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર વિથ આઈઝ ઓન ધ નેવેલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર. તમારા નિતંબ ઊંચા કરો એન્ડ તમારું માથું જમીન પર અડકાવો, અને ત્યારે તમારી નજર જે છે એ તમારી ડ્યુટી તરફ હોવી જોઈએ. એટલે કે તમારે નિતંબ ઊંચા કરો, બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર, તમારું જે માથું જે જમીન પર અડકાવો, વિથ આઈઝ ઓન ધ નેવેલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર, કે તમારી નજર છે ડ્યુટી અને એડી તરફ હોવી જોઈએ. ધીસ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક લાઇક એન ઇન્વર્ટેડ વી, એટલે કે આ સ્થિતિ જે છે એ બરાબર ઊંધા વી જેવી દેખાશે. સ્ટીમ, આનાથી શું થશે? સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન,
લોહીનું અભિસરણ જે હૃદયાભિસરણ કહેવાય, પરિભ્રમણ જે છે એ ઉત્તેજિત વધે છે. સ્ટ્રેન્થ ધ હાર્ટ, હૃદય મજબૂત બને છે. સ્ટ્રેન્થ રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, કાંડા અને હાથ જે છે એના સ્નાયુઓ જે છે એ મજબૂત થાય છે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, ડોક અને ખભો જે છે એનો તણાવ જે છે એમાંથી આપણને રાહત મળે છે. મોટાભાગની જે સિચ્યુએશન છે એક જેવી જ છે, બધા જે કસરત કરો આ મોટાભાગના તમારા સ્નાયુઓને ખેંચાણ મળે છે, શરીર મજબૂત બને છે. આગળ જઈએ નંબર 9. ઇન ધીસ સ્ટેપ, આ સ્ટેગલી સ્ટેપની અંદર, આ પગલાની અંદર ધ પોસ્ટર ઇઝ ધ સેમ એઝ ધ ફોર્થ સ્ટેપ એન્ડ ઇનહેલ, કે આની જે અંગસ્થિતિ જે ચોથું જે સ્ટેપ કર્યું હતું એના જેવું જ રહેશે. હવે જે પ્રમાણે આગળ શરૂઆત કરી હતી એના જેવું જ ઊંધું થશે. એટલે કે આ સ્ટેપની અંદર તમારી સ્થિતિ જે છે એ ચોથા સ્ટેપ જેવી જ રહેશે. એને ઇનહેલ અને શ્વાસ લો તો કસરત પણ ચોથા જેવી જ થશે, તો એ જ હશે. એક્સરસાઇઝ પાન, કરોડરજ્જુ જે છે એને સ્પાઇન કરોડરજ્જુ કસરત મળે છે. સ્ટ્રેન્થ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ, તમારા કાંડાના સ્નાયુ અને હાથના જે સ્નાયુ જો છે એ મજબૂત બને છે. નંબર 10 છે, ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ટર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ એન્ડ ઇનહેલ, કે આ સ્થિતિની અંદર તમારું જે સ્ટેપ ત્રીજું જે સ્ટેપ જે છે જેમાં સ્થિતિ જેવી હતી એવી જ સ્થિતિ આ સ્ટેપની અંદર રહેશે. એને એક્ઝેલ અને શ્વાસ બહાર કાઢો. આનાથી શું થશે, પ્રોમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, લોહીનું પરિભ્રમણ જે છે ઉત્તેજિત થાય છે. ટોન એબડોમિનલ ટ્રેક્સ, પેટના જે સ્નાયુ જે છે અવયવો જે છે એ કાર્યશીલ બને છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, બેક એટલે પીઠ અને પગના સ્નાયુ જે છે એમાં ખેંચાણ આવે છે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ, કરોડરજ્જુ જે છે એ કાર્યાન્વિત બને છે એની ચેતાઓ. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફાટિક સિસ્ટમ, અને લસિકા ગ્રંથિઓ જે છે એને ઉત્તેજિત કરે છે. નંબર 11 છે, ધીસ સ્ટેજ ઇઝ ધ સેમ એઝ ધ સેકન્ડ સ્ટેજ એન ઇનહેલ, કે આ જે સ્થિતિ જે છે એ 11મું જે સ્ટેજ હતું, 11મું જે સ્ટેજ જે છે એ નંબર 2ની અંદર જે રીતે આપણે સ્ટેપ કર્યું હતું બીજું પગલું એના જેવું જ છે. એન ઇનહેલ અને શ્વાસ અંદર લો. આનાથી શું થશે, પ્રોમોટ્સ બેલેન્સ, સંતુલન વધે છે. પ્રોમોટ્સ ડાયજેશન, પાચન ક્રિયા સુધરે છે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, હાથ અને ખભાના સ્નાયુઓ જે છે એને કસરત મળે છે. ટોન્સ ધ સ્પાઇન, પ્રોમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, એટલે કે કરોડરજ્જુ જે છે એને કાર્યક્ષમ બનાવે છે. પ્રોમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, તમારા જે બેક પીઠ અને હિપ્સ નિતંબ જે છે એમાં લચીલાપણું આવે છે. 12મું અને લાસ્ટ સ્ટેપ, ધીસ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર, આ પગલું જે છે એ સૂર્ય નમસ્કારનું અંતિમ સ્ટેજ છે. એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ, અને તે પહેલા સ્ટેજ જેવું જ છે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલી ઇયર, અહીંયા તમારે નોર્મલી જે શ્વાસ લેતા હોય તે જ લેવાનો છે. આનાથી શું થશે, પ્રોમોટ્સ બેલેન્સ, સંતુલન વધે છે. સ્ટિમ્યુલેટ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસનતંત્ર જે છે એ ગતિવંત બને છે, કાર્યાન્વિત બને છે. એક્સરસાઇઝ શોલ્ડર બેક એન્ડ નેક મસલ્સ, તમારા ખભા પીઠ અને ડોકના સ્નાયુઓ જે છે એને કસરત મળે છે. તો આ દોસ્તો હતા સૂર્ય નમસ્કારના 12 સ્ટેપ. આ સ્ટેપ કરવાથી તમને શારીરિક અને માનસિક અને આધ્યાત્મિક રીતે પણ શાંતિ અને તંદુરસ્તી મળે છે, અને તમે ઘરે પણ સૂર્ય નમસ્કાર કરતા જશો. અને મેં પણ કીધું હતું સૂર્યને આપણે જે સૂર્ય નમસ્કાર કરીએ છીએ કેટલા નામ છે સૂર્ય ભગવાનના એ પણ મને કોમેન્ટની અંદર જણાવજો. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ખ્યાલ આવ્યો હશે. અહીંયા આપણે યુનિટ 4 એનો રીડ 2 જે હતો યોગ 4 એનો ભાગ 2 અંતિમ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં કંઈક નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. જય હિન્દ.